રાંદેરમાં પરિણીતા સાથે બનેલી ગેંગરેપની ઘટનામાં રાંદેર પોલીસ પાસેથી તપાસ ડીસીબીને સોંપાય તેવી સંભાવનાઓ વચ્ચે આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. રાંદેરમાં બનેલી ગેંગરેપની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો દ્વારા આજ રોજ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પરિણીતા સાથે સામૂહિક બળાત્કાર ગુજારનાર નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી હતી. સાથે જ અન્ય કોઈ નરાધમ આવી ઘટનાને અંજામ ન આપી શકે તે માટે આરોપીઓ સામે કાર્યવાહી કરી તે જાહેર જનતા સામે પણ લાવે તેવી માંગ કરવામાં આવી હતી. આજ સુરત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા માનનીય શ્રી પોલીસ કમિશનર સાહેબ શ્રીને એક આવેદન પત્ર આપવાનું છે. એ આવેદન પત્રમાં જે 19 તારીખે જે ઘટના બની ગઈ, જે એક હિન્દુ મહિલા હતી એમની સાથે લગભગ 5 સ્થળ પર 50 મુસ્લિમો દ્વારા જે બળાત્કાર કરવામાં આવ્યો એનો સુરત વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે. અને આજના આવેદનપત્રમાં માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ કેસમાં ઉચ્ચતમ અધિકારીઓ દ્વારા જાંચ કરાય અને જેટલા પણ દોષિત જે આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિમાં જે મુસ્લિમો સંકળાયેલા છે એ બધાને કડકમાં કડક સજા થાય એ માટેની અમારી રજૂઆત છે. આવતા દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સમાજના પ્રતિનિધિઓને લઈને એક મિટિંગ થવાની છે કે શહેરમાં આવી ઘટની ઘણી બધી ઘટનાઓ થઈ રહી છે એનો સરકાર પણ એના માટે કંઈ ને કંઈ એક્શન લાવે અને એવી જે ભવિષ્યમાં પણ ઘટના નહીં બને એ માટે પોલીસને આજની અમારી રજૂઆત છે. ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક ધારાસભ્યો ગેંગરેપ પીડિત મહિલાને ન્યાય અપાવવા આગળ આવ્યા છે. ત્યારે પોલીસ કઈ રીતે કામગીરી કરે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.